ફ્રેન્ડ્સ, હું સ્વાતિ આજે ફરી એકવાર મારી ચેનલમાં તમારી માટે એકદમ ઇન્સ્ટન્ટ એન્ડ ઇઝી ઇડલીની રેસીપી લઈને આવી છું. આ રેસીપી એવી છે કે જે લેડી વર્કિંગ હોય કે સ્ટુડન્ટ્સ હોય એ બધાને વેરી યુઝફુલ છે, એટલે આ રેસીપી તમે ટ્રાય કરજો. કોઈને ઇડલી ખાવાનું મન થયું હોય ને આપણે દાળ ના પલાળી હોય તો પણ તમે એ ટાઈમે ઇડલી ખાઈ શકો છો, એવી આ રેસીપી છે. તો ચાલો મારા કિચનમાં આપણે જઈએ અને જોઈએ એના ઇન્ગ્રેડિયન્ટ્સ. અહીંયા 2 વાડકી ચોખાનો લોટ લીધો છે, 1 વાડકી અડદની દાળ, જે વાડકી લો એ જ રીતે માપ લેજો, 1/2 વાડકી પૌઆ લીધા છે, જાડા પૌઆ લીધા છે. હવે આ તો મિક્સ કર્યું, હવે ઇડલી બનાવી હોય તો એમાં ખાવાનો સોડા, મીઠું અને દહીં. તો ચાલો આટલા જ ઇન્ગ્રેડિયન્ટ્સથી તમે ઇડલી તમને મન થયું ત્યારે તમે ખાઈ શકો છો, એટલે જ એનું નામ આપ્યું છે ઇન્સ્ટન્ટ ઇડલી મિક્સ. તો આ એવી રેસીપી છે કે તમે આનો પાવડર પણ ફ્રોઝનમાં રાખી શકો છો. તો સૌથી પહેલાં અડદની દાળને 2-3 મિનિટ માટે લો ફ્લેમ પર આવી રીતે શેકવાની છે, ફાસ્ટ ના રાખશો નહીં તો બરી જશે. આપણે એટલે જ શેકીએ છીએ કે એમાં જો હવાટ હોય તો નીકળી જાય. તો આ આપણે દાળ શેકાઈ રહી છે, એનો કલર પણ તમને ચેન્જ લાગશે. હવે દાળ શેકાઈ ગઈ છે, એને આપણે એક બાઉલમાં ઠંડી કરવા માટે રાખીએ. દાળ ઠંડી થાય ત્યાં સુધી આપણે જે જાડા પૌઆ લીધા છે એને પણ આવી રીતે તમારે 2-3 મિનિટ માટે શેકી દેવાના છે. અને આ બધું જ લો ફ્લેમ પર કરજો, નહીં તો પછી મિક્સમાં મજા નહીં આવે. એને પણ ઠંડા કરવાના છે. હવે અહીંયા મેં જે ચણાનો ચોખાનો લોટ લીધો છે એને પણ શેકવાનો છે. જો તમારે લીસી ઇડલી ખાવી હોય તો ચોખાનો લોટ એકદમ પતલો લેજો, નહીં તો કરકરો લેજો. જો ચોખાનો લોટ ના હોય તો તમે ચોખાને પણ આવી રીતે શેકી શકો છો, જેવી રીતે આપણે અડદની દાળ અને પૌઆને શેક્યા છે. હવે આ ચોખાના લોટ બી શેકાઈ ગયો છે, એને પણ ઠંડુ થવા દેજો. હવે દાળ અને પૌઆ ઠંડા થઈ ગયા છે તો આપણે એને મિક્સી કરવાનું છે અને એનો એકદમ પાવડર ફોર્મમાં બનાવવાનો છે. તો આ આપણું રેડી થઈ ગયું છે. એમાં જ ચોખાનો લોટ મિક્સ કરીને એકવાર ફરી મિક્સી કરી દઈશું, જેથી કરીને બધી દાળ લોટ બધું મિક્સ થઈ જાય બરાબર. તો ફ્રેન્ડ્સ, આ તમને કેવું લાગી રેસીપી? આ છે આપણી ઇન્સ્ટન્ટ ઇડલી મિક્સ. હવે અને હું એક ટાઇટ કન્ટેનરમાં ભરીને રાખીશ અને મને જ્યારે પણ ખાવાનું મન થશે ત્યારે હું ઇડલી ઇઝીલી ખાઈ શકું. મારે વેઇટ નહીં કરવું પડે કે મેં રાત્રે ઇડલીનું પલાર્યું નથી તો કેવી રીતે ખાઈશ, કે ફર્મેન્ટેશન નથી આવ્યું, એવું કંઈ જ તમારે વિચારવાની જરૂરત નથી. ચાલો હવે હું બતાવું કે મેં જે ફ્રોઝન કર્યો હતો એ લોટમાંથી 1 વાડકી લોટ, મીઠું, દહીં અને પાણી જોઈતું, પછી આપણે ધીરે ધીરે નાખીશું. આનું બેટર તૈયાર કરવાનું છે, આપણે જેવું ઇડલીનું કરીએ છીએ એવું બેટર તૈયાર કરવાનું છે. તો આ આપણું ઇન્સ્ટન્ટ ઇડલી બની રહી છે. આવી રીતે તમારે બેટરને તૈયાર કરવાનું છે. ઇડલીનું બેટર તમે જેવું રાખતા હોય એવું રાખજો, એની કન્સિસ્ટન્સી જોજો. હવે આ આપણું બેટર તો તૈયાર થઈ ગયું છે, એને તમારે 15 મિનિટ માટે ઢાંકી દેવાનું છે. 15 મિનિટના રેસ્ટ આપ્યા પછી ઇડલી મૂકતી વખતે તેમાં તમે ખાવાનો સોડા 1/2 ચમચી જેટલો, જે પ્રમાણે તમે ખીરું લીધું હોય એ પ્રમાણે. જો બહુ સોડા નાખશો તો એ યલોઇશ જેવું થઈ જશે અને બરાબર એને આવી રીતે ફીણવાનું છે. તો ઇડલીના સ્ટેન્ડને મેં પહેલાથી ગરમ કરવા મૂકી દીધું હતું. આ આપણી ઇડલી હવે તૈયાર થઈ રહી છે. ફ્રેન્ડ્સ, કેટલી ક્વિક રેસીપી છે અને આ પાવડર પણ બગડતો નથી, એટલે સ્ટુડન્ટ્સ જો ભણવા જતા હોય ને તમે આ બોટલમાં ભરી આપો તો એ એની ટાઈમ આને ઇડલી બનાવીને ખાઈ શકે છે અને બહુ જ ઇઝી રીતે બનાવી શકે છે. જો આપણી ઇડલી કેટલી સોફ્ટ અને ફૂલી પણ છે. આ રેસીપી તમે જરૂર ટ્રાય કરજો અને આ મિક્સ જરૂરથી બનાવી રાખજો. જો ફ્રેન્ડ્સ કેટલી સોફ્ટ છે.
તમને કંઈ પણ કમેન્ટ લખવું હોય તો મારા કમેન્ટ બોક્સમાં લખજો. ઇન્ગ્રેડિયન્ટ્સ માટે મારા ડિસ્ક્રિપ્શન બોક્સને ચેક કરજો. તો ફ્રેન્ડ્સ, એકદમ ઇઝીલી રેસીપી બનાવી છે, એને તમે સાંભાર અને ચટણી સાથે સર્વ કરીને ખાઈ શકો છો. આ છે આપણી ઇઝી એન્ડ ઇન્સ્ટન્ટ ઇડલી મિક્સ. આનાથી તમે ઢોંસા પણ બનાવી શકો છો, કાં તો તમે ઈદળા બનાવવા હોય તો પણ બનાવી શકો છો. બધું જ આ પાવડરથી તમે બનાવી શકો છો. જો તમને કરકરી ઇડલી જોઈતી હોય તો ચોખાના લોટો કરજો. તો ફ્રેન્ડ્સ, આ રેસીપી જરૂર ટ્રાય કરજો. થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયોઝ.